नमस्कार विद्यार्थी मित्रों, આગળના વિષયની અંદર આપણે પુરાણોના વિષયની અંદર 6 અને 7 પ્રશ્ન શીખ્યા હતા, બરાબર છે? અને આગળના વિષયની અંદર જે હોમવર્ક આપ્યું છે મેં, કે તમે સારી રીતે ઘરે બેસીને કરી હશે એવી આશા રાખું છું, બરાબર છે? હવે આપણે પ્રશ્ન નંબર 8 ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 8ના વિષયની અંદર પણ તમે ખાલી પ્રશ્ન નંબર 8 શીખાડે, તમે આના રીતે તમારા બીજા ઘણા બધા એક્ઝામ્પલો જાતે કરવાના છે, ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે? તો પ્રશ્ન નંબર 8, બરાબર, તો એની અંદર શું છે કે સમય સંખ્યા, બરાબર, 5/7 અને 9/11 ની વચ્ચે 3 અસમય સંખ્યા લખો, બરાબર. આગળના વિડીયોની અંદર આપણે શું શીખ્યા હતા કે બે સંખ્યાઓ આપી દીધી હતી, એના અંદર આપણે કઈ સંખ્યા શોધવાની છે? તો સમય સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો, 6 સમય સંખ્યા શોધો, એવો આપણે દાખલા ગણ્યા હતા, બરાબર છે? આની અંદર શું આપ્યું છે આપણને કે સમય સંખ્યા આપી છે, એની અંદરથી આપણે કેટલી 3 અસમય સંખ્યા શોધવાની છે, બરાબર છે? 3 અસમય સંખ્યા શોધવાની છે, તો કોની વચ્ચેની? 5/7 અને બરાબર 9/11 શોધવાની છે. તો એની અંદર આપણે પહેલા તો સૌ પ્રથમ શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. શું કરવો પડશે? ભાગાકાર. તો આપણે સૌ પ્રથમ પહેલી સંખ્યાને ભાગાકાર કરીએ 5/7, બરાબર. તો શું આવશે? 7, બરાબર. સોરી, શું લખવું પડશે? આપણે શું લખીશું? 7 આવશે, પછી 3 છે 5. પણ શું થાય છે એટલે કે જે 5 સંખ્યા છે તે 7 કરતા મોટી છે, એટલે આપણે શું કરવું પડશે? દશાંશ લેવું પડશે. દશાંશ લીધા, હવે આપણે 7નો ઘડિયો બધાને આવડવો જોઈએ. તમે મારી સાથે આજે 7/5 કરવાનું છે, જે આપણે દશાંશમાં ફેરવવાનું છે, તમે મારી સાથે કરતા જશો, બરાબર છે? મારા કરતા પહેલા કરશો તો પણ વાંધો નહીં, બરાબર. તો શું આવશે? 7/7 કરીશું તો કેટલા આવશે? 49, બરાબર છે? 50/49 જશે તો કેટલા રહેશે? 1 રહેશે. ફરીથી એક નાની સંખ્યા છે અને 7 કેવી છે? મોટી સંખ્યા છે. ફરીથી આપણે દશાંશનું મીંડું લેવું પડશે. શું આવશે? 7/7 આવશે ને? શું આવશે? આપણે 3, બરાબર. 3 પણ નાની સંખ્યા છે, ફરીથી આપણે શું કરવું પડશે? એક મીંડું લેવું પડશે. એટલે શું આવશે? 7નો ઘડિયો બોલો. 7 × 7 = 2, 7 × 2 = 14 થાય, 7 × 2 = 21, 7 અને 7×4 કરીશું તો કેટલા આવશે? 28. 30 × 28 થશે તો કેટલા આવશે? 20. ફરીથી 7 મોટી અને જે આપણને શેષ મળે છે તે નાની, ફરીથી આપણે જે મૂકવો પડશે. હવે કઈ આવશે? 7×2 કેટલા આવશે? 20 × 16 થશે એટલે કેટલા બનશે? 100, બરાબર. ફરીથી આપણે બોલો કે 7 મોટા અને 6 નાના, ફરીથી મીંડો લીધું. હવે શું કરવું પડશે? આપણે 60 આવે ત્યાં સુધી બોલવું પડશે. 7×7 = 7 × 7 = 49, 7×5 = 56, 60 કરતા મોટી થઈ જાય છે. તો આપણે શું કરવું પડશે? 7×7 = 49, 7×5 = 56, એટલે આપણે 7×8 = 56. 60×56 જશે તો 4. ફરીથી આપણે 0 લેવા પડે, બરાબર. કેમ? 7 કેવા છે? મોટી સંખ્યા છે અને 4 કેવી છે? નાની સંખ્યા છે, બરાબર છે? તો આપણે આટલે લખી દઈએ 40, બરાબર. હવે 7×5, બરાબર. 7×5 કરીશું તો કેટલા આવશે? 35. ફરીથી માઇનસ કરશે કેટલા થશે? 5. હવે ફરીથી આપણે આ રકમ આવી ગઈ ને, જો 5/7 આપણે ફરીથી આ પ્રોસેસ કરવી પડશે. ફરીથી આપણે 0 મૂકવો પડશે, 7×49 કરવા પડશે, એટલે આ ફરીથી આપણે આ નહીં કરીએ. એના માટે આપણે જોયું છે કે જ્યારે સંખ્યાઓ રિપીટ થાય છે ત્યારે આપણે કયું ચિહ્ન વાપરીએ છે? બારનું ચિહ્ન વાપરીએ છે, બરાબર છે? તો એના માટે આપણને શું મળશે? આપણે કે જે સંખ્યા છે 5/7, બરાબર, એના માટે શું મળશે આપણને? 0.7245 ભાગાકાર કરવાનું છે આપણે? કઈ સંખ્યા નો? બરાબર, બીજી સંખ્યા
नौ ना छेद मा अग्यार, तो भागाकार करिए अग्यार भाग्या नौवाणु बराबर छे, सॉरी नौ आवशे बराबर छे। हवे शुं थशे કે આપણે ફરીથી અગિયાર મોટા છે અને નવ નાના છે, એટલે ફરીથી આપણે દશાંશ મીઠું લેવું પડશે। હવે શું થશે, નવવાનું બરાબર, હવે આટલે ઝીરો મેળાશે એટલે શું આવશે, નેવું બરાબર છે। નેવું કરતા આપણે પહેલા નાની સંખ્યા લેવી પડે, એટલે શું આવશે, અગિયાર આઠા અઠ્યાસી બરાબર છે। નેવું માંથી આપણે અઠ્યાસી બાદ કરવાના છે, નેવું માંથી અઠ્યાસી બાદ કરશો તો કેટલા આવશે, બે આવશે બરાબર। ફરીથી આપણે ઝીરો લેવું પડશે, કેમ બે અગિયાર કરતા નાની સંખ્યા છે બરાબર છે, એટલે ફરીથી શું લઈશું, અગિયાર એકા અગિયાર બરાબર, શું આવશે, અગિયાર એકા અગિયાર, એટલે વીસ માંથી આપણે અગિયાર બાદ કરીશું તો શું મળશે આપણને, કેટલા જશે તો નવ આવશે બરાબર। ફરીથી જોઈએ આપણે તો આપી આ જે પ્રથમ સંખ્યા જેનો આપણે ભાગાકાર કરતા હતા તે સંખ્યા આપણને મળી ગઈ, એટલે આપણે ફરીથી આ પ્રોસેસ કરવાની રહેશે, એટલે આપણને મળેલો જવાબ શું છે, ઝીરો પોઈન્ટ એક્યાસી શું થશે, રિપીટ થતો જશે, એટલે આપણે પણ બાર લખીશું બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે આપણને શું કીધું છે કે આ બે સંખ્યા વચ્ચેની ત્રણ અસમય સંખ્યા શોધો બરાબર, તો આ જે સંખ્યા છે આના વચ્ચેની આપણે શું કરવાનું છે, આ બે સંખ્યા વચ્ચેની આપણે અસમય સંખ્યાઓ શોધવાની છે બરાબર, એકોતેર અને પોઈન્ટ એક્યાસી વચ્ચેની બરાબર, તે કોઈ પણ તમે લખી શકો, કેમ કે આ બે સંખ્યા વચ્ચે અસંખ્ય બધી સંખ્યાઓ આવી હશે બરાબર, તો એના માટે આપણે ત્રણ લખવાની છે, કેટલી લખવાની છે, ત્રણ લખવાની છે, તો કઈ કઈ આવશે, તો ઝીરો પોઈન્ટ બોતેર લઈએ, બીજી કઈ ઝીરો પોઈન્ટ તોતેર અને ઝીરો પોઈન્ટ ચુમ્મોતેર, આ બધી શું થશે, રિપીટ થશે, આ ત્રણ સંખ્યાઓ છે બરાબર, આ એક આ બે અને આ ત્રણ બરાબર, અને આગળ આપણે લખવું હોય બાર કાઢીને તો શું લખાશે, ઝીરો પોઈન્ટ બોતેર, ઝીરો પોઈન્ટ બોતેર, ઝીરો 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 પોઈન્ટ બોતેર, ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ બોતેર, આવી રીતે અનંત સુધી તમે લખી શકો, તે જ રીતે આનું પણ લખાય, ઝીરો પોઈન્ટ તોતેર, ઝીરો પોઈન્ટ તોતેર, ઝીરો 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 પોઈન્ટ તોતેર, ઝીરો ઝીરો પોઈન્ટ તોતેર બરાબર, આવી જ રીતે તમે ચોથાનું પણ લખી શકો બરાબર, કેમ કે આની વચ્ચે કેટલી અસંખ્ય આવી હશે સંખ્યાઓ બરાબર, એટલે તમે કોઈ પણ સંખ્યાઓનો ઉપયોગ કરી શકો બરાબર। દાખલાની અંદર શું કર્યું છે, બંનેનો ભાગાકાર કર્યો છે અને જે કોઈ આપણને દશાંશ અભિવ્યક્તિ મળી છે બાર એની વચ્ચેની આપણે ત્રણ સંખ્યા જે માંગી છે આપણી પાસે તે આપણે કરી છે બરાબર। આના રિલેટિવ તમારે બીજી સંખ્યાઓ પણ લખવાની છે અને ગણવાની છે બરાબર છે, તો હોમવર્કની અંદર તમે બીજું લખી લેજો બરાબર છે। હોમવર્કની અંદર તમે કઈ સંખ્યાઓ લેશો, તો પેલો બરાબર આઠ બરાબર, અને બીજી સંખ્યા છે, બીજી સંખ્યા કઈ, આ સિક્સ ના છેદમાં નાઇન બરાબર, બીજો દાખલો છે બે ના છેદમાં ત્રણ અને ચાર ના છેદમાં પાંચ, આ બે દાખલાને તમે પ્રેક્ટિસ કરવાની છે અને અસમય ત્રણ ત્રણ સંખ્યાઓ શોધવાની છે બરાબર।